ચેપ્ટર નંબર 4 SM2 ની અંદર મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ ગઈકાલે આપણે ટાઇપ 1 પૂરી કરવામાં આવી હતી ટાઇપ 2 ઓકે મોસ્ટલી બે ટાઇપના જ એક્ઝામ્પલ આવે છે એટલે આજે આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઓકે એટલે SM નો સિલેબસ આપણો અહીંયા પૂરો થઈ જશે ખાસ ધ્યાન રાખજો ઓકે મોસ્ટ IMP ટાઇપ છે ગઈકાલે આપણે 2 સ્પાન कंटिन्यूअस बीम ओके स्टार्टिंग અને એન્ડિંગ બંને સપોર્ટ સિમ્પલ હોય એ ટાઇપના આપણે એક્ઝામ્પલ સમજવામાં આવ્યા ઓકે જ્યારે ટાઇપ નંબર 2 શું છે 2 સ્પાન કંટિન્યુઅસ બીમ વિથ સ્ટાર્ટિંગ સપોર્ટ ફિક્સ હોય ઓકે ખાસ ધ્યાન રાખજો મોસ્ટ IMP છે આ ચેપ્ટરમાં બે ટાઇપ જ સ્ટડી કરવાની છે ઓકે એક્ઝામ્પલ 1 આપણે સ્ટાર્ટ કરીએ ओके टू स्पान कंटिन्यूअस बीम આપવામાં આવ્યો છે એ બી સ્પાન ઉપર 48 કિલો ન્યૂટન નો પોઈન્ટ લોડ બી સી સ્પાન ઉપર 10 કિલો ન્યૂટન પર મીટર નો યુડીએલ ઓકે તો થોડી સ્પેસ રાખવાની બીએમ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે સાની મદદથી મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ ની મદદથી ઓકે ખાસ ધ્યાન આપજો આપણો સ્ટેપ નંબર 1 ओके फिक्स एंड मोमेंट तो ए थी बी पॉइंट लोड छे એટલે WL/8 ए थी बी माइनस લેવાનું ओके અને બી થી એ પ્લસ લેવાનું જે આન્સર આવે એ પ્લસ ત્યારબાદ ફિક્સ એન્ડ મોમેન્ટ બી થી સી UDL છે એટલે માઇનસ WL/12 માઇનસ સિલેક્ટ કરવાનું સી થી બી પ્લસ સિલેક્ટ કરવાનું ઓકે ફોર્મ્યુલા એ જ છે टाइप 1 प्रमाणे आगर વધવાનું છે ફિક્સ એન્ડ મોમેન્ટ માં પોઈન્ટ લોડ હોય તો WL/8 UDL હોય તો WL/12 હવે સ્ટેપ નંબર 2 ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર તો નંબર 1 જોઈન્ટ મેઇન જોઈન્ટ શું છે B કારણ કે ત્યાં બે મેમ્બર ભેગા થાય છે ઓકે જોઈન્ટ B તો એમના મેમ્બર BA તો BA ની સ્ટીફનેસ મેળવવી છે तो बी ए मा लास्ट सपोर्ट फिक्स छे એટલા માટે સ્ટીફનેસ 4EI/L આવે ગઈ કાલે કહેવામાં આવ્યું હતું જે મેમ્બર ની સ્ટીફનેસ તમે મેળવતા હો એમાં લાસ્ટ સપોર્ટ સિમ્પલ હોય તો 3EI/L અને ફિક્સ હોય તો 4EI/L ઓકે તો બી એ મેમ્બર ની સ્ટીફનેસ મેળવવી છે તો બી એ માં લાસ્ટ સપોર્ટ ફિક્સ છે તો 4EI/L 4 બી એ ની લંબાઈ 6 EI કોન્સ્ટન્ટ 4/6 એટલે 0.67EI ત્યારબાદ બી સી મેમ્બર ની સ્ટીફનેસ તો બી સી માં લાસ્ટ સપોર્ટ સિમ્પલ છે તો 3EI/L 0.5EI એ અને સી કોઈ જોઈન્ટ નથી એટલે એમના મેમ્બર પણ ના હોય અને સ્ટીફનેસ પણ ના હોય હવે આ બંનેની ટોટલ સ્ટીફનેસ ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર BA માટે તો BA ની સ્ટીફનેસ છેદમાં ટોટલ સ્ટીફનેસ ત્યારબાદ BC માટે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર BC ની સ્ટીફનેસ છેદમાં ટોટલ સ્ટીફનેસ આ બંનેનો સરવાળો હંમેશા 1 થવો જોઈએ જો એ ના થાય તો તમારો આન્સર માં કઈ ભૂલ છે ઓકે ત્યારબાદ એ છેડો અત્યાર સુધી ટાઇપ 1 માં સિમ્પલ આવતું હતું તો એમનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 1 આવે પણ એ છેડો ફિક્સ હોય તો 0 અને સી છેડો સિમ્પલ છે એટલે 1 હવે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન માં ખાસ ધ્યાન રાખજો પહેલું સ્ટેપ ખાસ ધ્યાન આપજો પહેલું સ્ટેપ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઓકે તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર એ નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 0 કારણ કે એ ફિક્સ છે સી નો ડિસ્ટ્રીબ્યુશન 1 કારણ કે એ સી સિમ્પલ છે ઓકે હવે બી એ નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 0.57 અહીં આપણે મેળવ્યું છે બી એ નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઓકે ત્યારબાદ બી સી નો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર તો પહેલું સ્ટેપ કોમન જ છે ટાઇપ 1 પ્રમાણે ત્યારબાદ ફિક્સ એન્ડ મોમેન્ટ એ થી બી બી થી એ બી થી સી અને સી થી બી હવે ખાસ ધ્યાન રાખજો
જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય ઓકે એ છેડો ફિક્સ છે ઓકે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરવો છે તો ત્રણ મોમેન્ટ જોઈએ એમસી એમબી અને એમએ ઓકે હવે ખાસ ધ્યાન આપજો સી છેડો તો સિમ્પલ છે એટલે એમની મોમેન્ટ 0 થશે આપણે બી અને એ ની મોમેન્ટ આપણે મેળવવી પડશે ઓકે તો એટલા માટે બી અને એ ની મોમેન્ટ મેળવવી હોય ખાસ ધ્યાન રાખજો ટુ સ્પાન કન્ટિન્યુઅસ બીમ છે એ છેડો ફિક્સ છે તો બેલેન્સ ઓકે સી છેડાથી આગળ વધારવાનું સૌથી પહેલા સી નું બેલેન્સ કરવાનું કેરી ઓવર બી બી નું બેલેન્સ કરવાનું કેરી ઓવર એ ટાઈપ 1 માં આ બંને સિમ્પલ હતા એટલે બંને નું એક આરઓઆર બેલેન્સ થતું હતું જ્યારે ટાઈપ 2 માં ઓકે એ છેડો ફિક્સ છે એટલે લાસ્ટ થી બેલેન્સ કરવું પડશે ખાસ ધ્યાન આપજો તો સૌથી પહેલા સી નું બેલેન્સ થશે બેલેન્સ સી કેરી ઓવર ટુ બી તો સી નું બેલેન્સ કરવું હોય તો પ્લસ હોય તો માઇનસ અને એમ નું અડધું બી તરફ કેરી ઓવર અહીંયા ડેશ ઓકે હવે ઇનિશિયલ મોમેન્ટ આ બે ના સરવાળા બાદબાકી આ બંને ના સરવાળા બાદબાકી ઓકે ખાસ ધ્યાન આપજો તો સી નું બેલેન્સ થઈ ગયું સી ની મોમેન્ટ મળી ગઈ હવે નંબર શાનો આવે બી નું બેલેન્સ તો બેલેન્સ બી એન્ડ કેરી ઓવર ટુ એ તો ખાસ ધ્યાન આપજો બી નું બેલેન્સ કરવું હોય તો આ બંને ની બાદબાકી થાય છે ઓકે તો 36 માઇનસ 45 તો માઇનસ 9 ઓકે માઇનસ 9 આવે એમનો ગુણાકાર 0.57 સાથે એટલે માઇનસ 5.13 આવે પણ લેવાનું પ્લસ માઇનસ 9 નો ગુણાકાર 0.43 સાથે માઇનસ 3.87 આવે લેવાનું પ્લસ ઓકે તો બી નું બેલેન્સ થઈ ગયું અહીંયા જે બી નું બેલેન્સમાં અહીંયા જે રકમ આવે એમનું અડધું કેરી ઓવર ટુ એ હવે ફાઇનલ મોમેન્ટ આ 0 અહીંયા સરવાળા બાદબાકી ખાસ ધ્યાન આપજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય ઓકે અહીંયા સરવાળા બાદબાકી કરશો એટલે આ બંને સમાન જવાબ આવી જશે એક પ્લસ અને એક માઇનસ ઓકે હવે ફાઇનલ મોમેન્ટ સી ની મોમેન્ટ 0 બી ની મોમેન્ટ પ્લસ ઓર માઇનસ અને એ ની મોમેન્ટ મળી ગઈ સ્પાન મોમેન્ટ ઓકે ખાસ ધ્યાન આપજો એ બી માં પોઈન્ટ લોડ છે તો સ્પાન મોમેન્ટ ડબલ્યુ એલ બાય 4 બી સી માં યુડીએલ છે તો ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 હવે આપણે બીએમ ડાયાગ્રામ ડ્રો કરીએ કાકા પૂરું